નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર નોંધપાત્ર ગુજરાતી ફિલ્મ સંદર્ભે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઘણી વખત પરીક્ષામાં ગુજરાતી ફિલ્મ સંદર્ભે પ્રશ્નો પૂછાતા હોય છે, તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો છે એ બાબતે આપણે જાણીશું. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા માટે આવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. તો હવે આપણે જોઈએ નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો વિશે. તો સૌ પ્રથમ ફિલ્મ જે શેઠ સગાડસા હતી, જે 1970માં બની હતી અને આ સૌપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ હતી. અને આની શેઠ સગાડસાની પ્રિન્ટ કાઢવાની પ્રક્રિયા સફળ ન થતાં આ ફિલ્મ રજૂઆત પામી શકી નહીં. પછી શ્રીકૃષ્ણ સુદામા, જે 1920માં બની હતી અને આ ગુજરાતની પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ હતી. પછી નરસિંહ મહેતા, જે 1920માં બની હતી અને આ દ્વિતીય ગુજરાતી ફિલ્મ. આમાં કાનજીભાઈ રાઠોડે નરસિંહ મહેતાની ભૂમિકા ભજવી હતી. પછી ભક્ત વિદુર, જે 1921માં બની હતી. મિત્રો, આ ભારતની સર્વપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ હતી અને આ રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની આ પ્રથમ ફિલ્મ હતી. પછી કાળો નાગ, જે 1923માં બની હતી, જેમાં અપરાધ રહસ્ય અને રોમાંચથી ભરપૂર હતી અને આ ભારતની સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. પછી મનોરમા, જે 1923માં બની હતી અને એ કવિ કલાપીની જાણીતી જે કાવ્યકૃતિ છે હૃદય ત્રિપુટી, એનું ફિલ્મી રૂપાંતર કરવામાં આવ્યું હતું. પછી સમુદ્ર મંથન, જે 1924માં બની હતી, જેના દિગ્દર્શક હતા ચંપકરાય પટણી અને આ ચિત્રના કેટલાક સ્પેશિયલ ઇફેક્ટના દ્રશ્યોની સિદ્ધિ માટે 1925માં ઇંગ્લેન્ડની રોયલ ફોટોગ્રાફી સોસાયટીએ માનદ એસોસિએટ નિયુક્ત કર્યા હતા. પછી ચૌ ચૌનો મુરબો અને મુંબઈની શેઠાણી, જે 1924માં બની હતી અને આ ટૂંકી બોલતી ગુજરાતી ફિલ્મ હતી. પછી નરસિંહ મહેતા, જે 1932માં બની હતી, જેના નિર્માતા હતા ચીમનભાઈ દેસાઈ અને દિગ્દર્શક નાનુભાઈ વકીલ, અને આ સર્વપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ હતી. પછી સતી સાવિત્રી, જે 1932માં બની હતી અને નિર્માતા છે ચંદુલાલ શાહ અને આ બીજી ગુજરાતી બોલતી ફિલ્મ હતી. આમાં ગોહરબાનુ અને ભગવાન દાસે અભિનય આપ્યો હતો. પછી ફાકડો ફિતુરી, જે 1940માં બની હતી અને આ ગુજરાતની પ્રથમ રમૂજી ફિલ્મ હતી. રાણક દેવી, જે 1946માં બની હતી, જેના દિગ્દર્શક વી એમ વ્યાસની અત્યંત લોકપ્રિય ફિલ્મ બની હતી. પછી ભક્ત સુરદાસ, જે 1947માં બની હતી, જેના દિગ્દર્શક શાંતિકુમાર દવેની નોંધપાત્ર ફિલ્મ અરવિંદ પંડ્યા અભિનીત પ્રથમ ફિલ્મ હતી. પછી મીરાબાઈ, જે 1947માં બની હતી અને દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટની નિરૂપા રોયની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ હતી. પછી કરિયાવર, જે 1948માં બની હતી અને દિગ્દર્શક ચતુર્ભુજ દોશીની ગ્રામ સમાજની પૃષ્ઠભૂમિવાળી સ્નેહ કથા દીના પાઠક અભિનીત પ્રથમ ફિલ્મ હતી. પછી મહેંદીનો રંગ લાગ્યો, જે 1960માં બની હતી, સૌ પ્રથમવાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર ફિલ્મ. પછી હીરો સલાટ, જે 1961માં બની હતી, જેના દિગ્દર્શક હતા રામચંદ્ર ઠાકુર, અને આ ફિલ્મને 1961માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. પછી નંદનવન, જે 1963, અને કસુંબીનો રંગ, જે 1969માં બની હતી અને જેને રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી આ પ્રથમ ફિલ્મો હતી. પછી અખંડ સૌભાગ્યવતી, જે 1963-64માં બનાવવામાં આવી હતી અને ગુજરાત સરકારે સૌ પ્રથમ વખત આ ફિલ્મને કરમુક્તિ આપવામાં આવી હતી. પછી લીલુડી ધરતી, જે 1968માં બની હતી અને આ ગુજરાતની પ્રથમ રંગીન ફિલ્મ હતી. પછી કંકુ, જે પન્નાલાલ પટેલની જાણીતી વાર્તા કંકુ પર આધારિત હતી અને જેના દિગ્દર્શક હતા કાંતિલાલ રાઠોડની આ ફિલ્મ હતી. અને આ ફિલ્મની અભિનેત્રી પલ્લવી મહેતાને
1969ના શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર મળ્યો હતો. પછી આ ફિલ્મને 1970માં શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. જેસલ તોરલ જે 1971માં બની હતી અને જે રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ હતી. પછી રાણક દેવી જે 1972માં બની હતી, જે વડોદરા પાસે આવેલી લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોઝ એન્ડ લેબોરેટરીઝની પ્રથમ ફિલ્મ હતી. ગુણસુંદરીનો ઘર સંસાર જે 1972માં બનાવવામાં આવી હતી અને જે ગોવર્ધન રામ ત્રિપાઠીની મહાનવલ સરસ્વતી ચંદ્રના આધારે બનેલી હતી અને ગોવિંદ સરવૈયાએ બનાવેલી એક સ્વચ્છ અને કલાત્મક ફિલ્મ હતી. અછૂતનો વેશ જે 1978માં બની હતી અને જે દિલ્હી ખાતે 8મા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ન્યૂયોર્ક મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી અને ફ્રાન્સમાં યોજાયેલ ત્રીજો યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને યુનેસ્કો હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને લંડનમાં યોજાયેલ ન્યૂ ઇન્ડિયન સિનેમા ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. પછી મહિયરની ચુંદડી જે 1983માં બની હતી, જેના દિગ્દર્શક હતા વિભાકર મહેતા અને આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનું દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. હિન્દી, સાજન કા ઘર સહિત ભારતની 9 ભાષાઓમાં આ ફિલ્મની વાર્તા પર આધારિત ફિલ્મો બની હતી. માહેરચી સાડી જે મરાઠીમાં બની હતી, ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મ હતી. પછી હું હુંશી હુંશી લાલ જે 1993માં બની હતી, જેના દિગ્દર્શક છે સંજીવ શાહ અને વર્તમાન રાજકારણ પર વ્યંગ કરતી પ્રયોગાત્મક ફિલ્મ જે 1993માં દિલ્હી ખાતે યોજાયેલા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવાઈ હતી. પછી માનવીની ભવાઈ જે 1994માં બની હતી, જે પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત હતી. દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેના નિર્માતા ગોવિંદભાઈ પટેલની ટિકિટ બારી ઉપર અભૂતપૂર્વ સફળતા મેળવનાર પ્રથમ ફિલ્મ હતી. પછી દરિયા છોરુ જે 1998માં બની હતી, જેના દિગ્દર્શક વિપુલ શાહની 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. પછી સાદ જે 1998માં બની હતી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી મૂક ફિલ્મ હતી. આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એનાયત થયું હતું. આ ફિલ્મ છબી ઘરો સુધી પહોંચી શકી નહીં. પછી દીકરીનો માંડવો જે 2000માં બની હતી, જેના નિર્માતા હતા સજીવભાઈ સત્તાણીની આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે અભિનેત્રી મોના થીબાને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ મળ્યો હતો. પછી કરમુક્તિ યુગમાં ઉપેન્દ્ર ત્રિવેદીની 45 જેટલા ફિલ્મોમાં અભિનેતા રહ્યા હતા અને અભિનેત્રી સ્નેહલતા સાથે તેમણે 28 ફિલ્મોમાં કામ કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.